गणित गमत स्वाध्याय पोथी धोरण चार भाग बी चेप्टर अग्यार घड़िया अने भागाकार। बाळको आ चेनल जो हजू सुधी तमे सब्सक्राइब न करी होय तो ते चोक्कस करो, तेमज आ वीडियो ने लाइक करवानुं पण चूकशो नहीं। आ वीडियो में आपणे आ चेप्टरना गृहकार्यना प्रश्नों सोल्व करीशुं। शुरू करीशुं प्रश्न पांच थी। प्रश्न पांच गुणाकार करो, जेमा प्रथम छे 34 × 45। अहीं 34 ते गुणीय संख्या, 45 गुणक अने गुणाकारनो मळतो जवाब ते गुणनफळ कहेवाय। अहीं गुणक संख्या 45 ते बे अंकनी संख्या छे, अने आपणे आगळ अभ्यास करी गया कि ज्यारे गुणक संख्या ते बे अंकनी संख्या होय त्यारे जवाबमां शरूमां एकमना स्थान में प्रथम एक शून्य मूकीए छीए, त्यारबाद ज गुणाकारनी शुरुआत थई छे। उपरांत आ गुणाकारनी शुरुआत ते गुणक संख्या में दशकना स्थान में रहेला अंकथी शुरू करीए छीए। जेम के अहीं प्रथम 4 4 साथे गुणाकार, त्यारबाद 4 3 साथे, आथी 4 × 4 એટલે કે ચોકે ચોકે 16। આ 16 6 નીચે લખીશું, જ્યારે 1 તે આગળના અંકની ઉપર વધી સ્વરૂપે। હવે 4 3 સાથે ગુણાકાર, તો 4 × 13 = 12 અને 12માં વધીના 1 ઉમેરતા 13। હવે અહીં 3ની આગળ કોઈ અંક ન હોવાથી 13 બંને અંકો અહીં જ લખીશું। આ મુજબ હવે 5નો ગુણાકાર પ્રથમ 4 સાથે, ત્યારબાદ 3 સાથે, આથી 5 × 4 એટલે કે 5 × 4 = 20। 20નો નીચે 0 અને વધી ચડી 2 આગળના અંકની ઉપર, આથી અહીં 2 વધીના લખીશું। ત્યારબાદ 5 × 13 = 15 અને 15માં વધીના 2 ઉમેરતા 17। ત્યારબાદ અહીં મળતા આ બંને જવાબનો સરવાળો કરીએ, જવાબ મળે 1530। હવે અહીં 221 × 14, અહીં ગુણક સંખ્યા 14 તે 2 અંકની સંખ્યા, આથી એકમના સ્થાનમાં પ્રથમ 1 શૂન્ય, ત્યારબાદ 1નો 1 સાથે, 2 સાથે અને ત્યારબાદ ફરી 2 સાથે ગુણાકાર। આ મુજબ 4નો 1 સાથે, 2 સાથે અને 2 સાથે ગુણાકાર, મળતા જવાબનો સરવાળો કરતા 3094 મળ્યા। અહીં 80 × 78, 78 ગુણક સંખ્યા 2 અંકની। પ્રથમ એકમના સ્થાનમાં 1 શૂન્ય મૂકી ગુણાકારની શરૂઆત કરીશું। 7નો પ્રથમ શૂન્ય સાથે ગુણાકાર, તો આપણે જાણીએ છીએ કે શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એટલે જવાબ 0 મળે। ત્યારબાદ 7 × 8 = 56। હવે 8 × 0 એટલે 0 અને 8 × 8 = 64, મળતા જવાબનો સરવાળો કરતા 6240 મળ્યા। અહીં 103 × 57, 57 ગુણક સંખ્યા 2 અંકની, આથી પ્રથમ એકમના સ્થાનમાં 1 શૂન્ય, ત્યારબાદ 5નો 3 સાથે, 0 સાથે અને 1 સાથે ગુણાકાર, આથી 5 × 13 = 15, 15નો 5 વધી ચડી 1 આગળના અંકની ઉપર, 5 × 0 એટલે 0, આ 0માં વધીના 1 ઉમેરતા અહીં 1 અને 5 × 5, ત્યારબાદ 7નો 3 સાથે, 0 સાથે અને 1 સાથે ગુણાકાર કરતા મળતા જવાબનો સરવાળો કરીએ એટલે 5871 મળે। આ મુજબ આગળના ગુણાકારના દાખલા પણ સોલ્વ કરતા આ મુજબ જવાબ મળે। પ્રશ્ન 6 ભાગાકાર કરો, જેમાં પ્રથમ છે 675 ભાગ્યા 9। અહીં પ્રથમ અંક 6 તે નાના છે 9 કરતા, આથી આ ભાગાકાર કરવા 1 અંકની બદલે 2 અંકથી બનતી સંખ્યા લઈશું, એટલે કે 67। 9નો કડિયો બોલવો 67થી વધવું નહીં, ટપવું નહીં, આથી 9 × 7 = 63, 9 × 8 = 72, 72 તો વધી ગયા, આથી આગળની સંખ્યા 9 × 7 = 63 લઈશું। આમ 9 × 7 = 63, હવે 67માંથી 63 બાદ કરવાના, તો 7માંથી 3 જાય તો 4, 6માંથી 6 બાદ કરતા 0, ઉપરથી બાકી રહેતો અંક 5
નીચે ઉતારતા અહીં સંખ્યા થઈ 45. ઉપરાંત બાળકો, અહીં ખાસ કાળજી રાખવી કે જ્યારે આ બાદબાકી કરીએ તો મળતો જવાબ તે હંમેશા ભાજક સંખ્યા કરતાં નાની જ સંખ્યા હોવી જોઈએ, જેમ કે 4 નાના છે 9 કરતાં. ત્યારબાદ ફરી 9નો ઘડિયો બોલવો, 45થી ટપવું નહીં. આથી 9 5 45, અને 45માંથી 45 બાદ કરતાં શેષ વધી 0, અને ભાગફળમાં મળ્યા 75. આમ અહીં શેષ 0 વધી હોવાથી આ પ્રકારનો ભાગાકાર તે નિઃશેષ ભાગાકાર કહેવાય. ત્યારબાદ 552/6, અહીં પ્રથમ અંક 5 તે 6 કરતાં નાના હોવાથી 2 અંક લઈશું. 2 અંકથી બનતી સંખ્યા 55, 6નો ઘડિયો બોલવો પણ 55થી ટપવું નહીં. આથી 6 9 54, અને 55માંથી 54 બાદ કરતાં 1 વધે, બાકી રહેતો અંક 2 નીચે લાવતા અહીં થયા 12. 6નો ઘડિયો બોલવો પણ 12થી ટપવું નહીં. આથી અહીં 6 2 12, અને 12માંથી 12 બાદ કરતાં શેષ વધે 0, અને ભાગફળમાં મળ્યા 92. બાળકો, તમારે ભાગાકાર કરવા માટે પ્રથમ ઘડિયા પાકા હોવા ખૂબ જરૂરી છે. આ માટે પ્રથમ ઘડિયા ખૂબ સરસ રીતે પાકા કરો, તે બાદ ભાગાકાર કરવા પ્રયત્ન કરો. અહીં ત્રીજા દાખલામાં 840/14, અહીં પ્રથમ અંક 8 તે 14 કરતાં નાના હોવાથી 2 અંકથી બનતી સંખ્યા લઈશું. 14નો ઘડિયો બોલવો પણ 84થી ટપવું નહીં. આથી 14 6 84, અને બાદબાકી કરતાં 0. હવે બાકી રહેતો અંક 0 નીચે ઉતાર્યો તો અહીં થયા 0, માત્ર 0. પણ આપણે જાણીએ છીએ કે જો કોઈ સંખ્યા નીચે ઉતારીએ એટલે ભાગાકાર આગળ કરવો જ. હવે અહીં 14નો ઘડિયો બોલવો પણ 0થી ટપવું નહીં, તે તો શક્ય નથી. આથી આપણે 14 × 0 એટલે 0 લઈશું. 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એટલે જવાબ 0, અને અહીં 0માંથી 0 બાદ કરતાં જવાબ મળે 0. આમ શેષ વધી 0, અને ભાગફળમાં મળ્યા 60. અહીં 561/17, 5 નાના છે 17 કરતાં, આથી 2 અંક લઈશું. 17નો ઘડિયો બોલવો પણ 56થી ટપવું નહીં. તો 17 13 51, અને 56માંથી 51 બાદ કરતાં 5 વધે, અને બાકી રહેતો અંક 1 નીચે ઉતારતા અહીં થયા 51. ફરી 17નો ઘડિયો બોલવો, 51થી ટપવું નહીં. તો 17 13 51, અને 51માંથી 51 બાદ કરતાં શેષ વધી 0, જ્યારે ભાગફળમાં મળ્યા 33. આ મુજબ અહીં 819/9 કરતાં શેષ વધી 0, જ્યારે ભાગફળમાં મળ્યા 91. આ મુજબ અહીં દર્શાવેલા આ ભાગાકારનો પણ ઉકેલ મેળવતા આ મુજબ જવાબ મળે. પ્રશ્ન 7, નીચેના દાખલા ગણો, જેમાં પહેલો છે, એક નોટબુકમાં 96 પાના હોય તો આવી 8 નોટબુકના કુલ કેટલા પાના થાય? જુઓ, અહીં એક નોટબુકમાં 96 પાના અને આવી 8 નોટબુકના કુલ પાનાની આપણે ગણતરી કરવાની છે, એટલે કે 8 વખત 96. આમ 8 વખત 96 એટલે 8નો 96 સાથે ગુણાકાર, તેમજ ત્રિરાશી મુજબ પણ આપણે આ બંને સંખ્યાનો ગુણાકાર કરી અને છેદમાં આ સંખ્યા, છેદમાં એટલે કે 1 વડે ભાગાકાર, અને કોઈ પણ સંખ્યાનો 1 વડે ભાગાકાર કરીએ એટલે અંશની જ સંખ્યા મળે. આમ છેદમાં 1 ન લખીએ તો પણ ચાલે. આમ અહીંયા ગુણાકાર કરવા ગુણક સંખ્યા 8 તે 1 અંકની, જેનો પ્રથમ આપણે 6 સાથે ગુણાકાર, ત્યારબાદ 9 સાથે ગુણાકાર કરીશું. 8 6 48, આથી 48નો 8 નીચે લખીશું અને 4 વધી સ્વરૂપે આગળના અંકની ઉપર. હવે 8 9 72, અને 72માં 4 ઉમેરતા 76 મળે. આમ અહીં જવાબ થયો 768. આથી અહીં જવાબ થશે કે 8 બુકના કુલ 768 પાના થાય. પ્રશ્ન 2, એક ટેબલની કિંમત 256 રૂપિયા હોય તો આવા 9 ટેબલની કિંમત કેટલા રૂપિયા થઈ? જો એક ટેબલની કિંમત 256 રૂપિયા છે, આથી 9 ટેબલની કિંમત શોધવા
નવ વખત 256. આથી 256નો 9 સાથે ગુણાકાર. અહીં તમે 9 × 256 પણ લખી શકો, પણ જો મોટી સંખ્યા આગળ લખીએ અથવા તો ગુણાકારમાં ઉપર ગુણ્ય સંખ્યા રૂપે લખીએ તો આ ગુણાકારનો જવાબ મેળવવો આસાન રહેશે. બાકી બંને રીતમાં જવાબમાં કોઈ ફરક નહીં પડે. અહીં આ ગુણાકારનો જવાબ મેળવવા પ્રથમ 9 × 6 એટલે 54. 54નો ચોગડો વધી ચડી 5 આગળના અંકની ઉપર. 9 × 5 = 45 અને 45માં વધીના 5 ઉમેરતા 50 મળે. આથી 50નું 0 અને વધી ચડી 5 આગળના અંકની ઉપર. 9 × 2 = 18 અને 18માં વધીના 5 ઉમેરતા 23 મળે. આમ જવાબ મળ્યો 2304. એટલે કે 9 ટેબલની કિંમત રૂપિયા 2304 થાય, જે આ પ્રશ્નનો જવાબ થયો. પ્રશ્ન 3. 12 અઠવાડિયાના કુલ કેટલા દિવસો થાય? તો જુઓ બાળકો, આપણને ખબર છે કે 1 અઠવાડિયું એટલે 7 દિવસ. તો 12 અઠવાડિયા એટલે કેટલા દિવસ? 12 × 7 દિવસ. આમ 12 × 7 એટલે 12નો 7 સાથે ગુણાકાર અને 12 × 7 = 84. આમ 12 અઠવાડિયા એટલે 84 દિવસો થાય. બાળકો, અહીં પાછળનો શબ્દ દિવસો તે અહીં આ સંખ્યાનો એકમ કહેવાય. દિવસ, મહિના, વર્ષ તે એકમદર્શ કહેવાય. આમ અહીં આ એકમ દર્શાવવો ખૂબ જરૂરી છે, તે જવાબમાં દર્શાવવું ખાસ ભૂલવું નહીં. પ્રશ્ન 4. ગુલાબના એક હારની કિંમત 58 રૂપિયા હોય તો આવા 25 હારની કિંમત કેટલા રૂપિયા થાય? જુઓ, અહીં એક હારની કિંમત છે 58 રૂપિયા, તો આવા 25 હારની કિંમત શોધવાની છે. 25 હાર એટલે કે 25 × 58. આથી 25નો 58 સાથે ગુણાકાર. અહીં ગુણક સંખ્યા 25 તે 2 અંકની સંખ્યા. આથી એકમના સ્થાનમાં પ્રથમ 1 શૂન્ય મૂકી ગુણાકારની શરૂઆત કરીશું, ત્યારબાદ 2નો 8 સાથે અને પછી 2નો 5 સાથે ગુણાકાર. આ મુજબ 5નો 8 સાથે અને ત્યારબાદ 5નો 5 સાથે ગુણાકાર. આમ મળતા જવાબોનો સરવાળો કરતા જવાબ મળ્યો 1450. એટલે કે 25 હારની કિંમત રૂપિયા 1450 થાય. બાળકો, અહીં જવાબમાં આગળ રૂપીસની નિશાની દર્શાવવી ભૂલવી નહીં, તે આ સંખ્યાનો એકમ કહેવાય, તે ખૂબ જરૂરી છે. પ્રશ્ન 5. 1 લારીમાં 350 ચીકુ હોય તો આવી 8 લારીમાં કેટલા ચીકુ હોય? અહીં 1 લારીમાં 350 ચીકુ છે અને 8 લારીના કુલ ચીકુની સંખ્યા શોધવાની છે. 8 લારી એટલે કે 8 × 350 એટલે કે 8નો 350 સાથે ગુણાકાર. અહીં આ ગુણાકાર કરવા 8નો પ્રથમ 0 સાથે ગુણાકાર, ત્યારબાદ 5 સાથે અને પછી 3 સાથે ગુણાકાર. આથી જવાબ મળ્યો 2800. એટલે કે 8 લારીમાં કુલ 2800 ચીકુ હોય, જે આ પ્રશ્નનો જવાબ થયો. પ્રશ્ન 8. નીચેના દાખલા ગણો. તેમાં પહેલો પ્રશ્ન, 105 મીટર લાંબી દોરીમાંથી 7 મીટરનો 1 એવા કેટલા ટુકડા થાય? જુઓ, અહીં 1 ટુકડો તે 7 મીટરનો અને કુલ દોરીની લંબાઈ છે 105 મીટર. આ 105 મીટર લાંબી દોરીમાંથી ટુકડા કરવાના છે, તે પણ કેવા? તો કે 7 7 મીટરના ટુકડા. આથી કહી શકાય કે 7 મીટર બરાબર 1 ટુકડો. તો આ કુલ લંબાઈની દોરી એટલે કે 105 મીટર લાંબી દોરી બરાબર કેટલા ટુકડા? આમ અહીં ત્રિરાશિ મુજબ આ બંને સંખ્યાનો ગુણાકાર અને છેદમાં 7. અને 1 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એટલે તેની તે જ સંખ્યા જવાબમાં મળે. આમ 105 × 1 એટલે 105. 105ના છેદમાં 7 આ અપૂર્ણાંક તે ભાગાકાર સૂચવે છે, એટલે કે 105/7. આ ભાગાકાર કરવા પ્રથમ અંક 1 તે 7 કરતાં નાનો હોવાથી 2 અંક લઈશું. 2 અંકથી બનતી સંખ્યા 10. 7નો ઘડિયો બોલવો 10થી ટપવું નહીં. આથી 7 × 1 = 7 અને 10માંથી 7 બાદ કરવાના. બાળકો, અહીં તમે 10કો લઈને પણ આ બાદબાકી કરી શકો છો અથવા મૌખિક રૂપે, જેમ કે 10માંથી 7 બાદ કરતાં 3 વધે.
અહીં આ બાદબાકીનો મળતો જવાબ 3 તે ભાજક સંખ્યા 7 કરતાં નાનો જ હોવો જોઈએ। ત્યારબાદ બાકી રહેતો અંક 5 નીચે ઉતારતા અહીં થયા 35, એટલે ફરી 7નો ઘડિયો બોલવો, 35 થી ટપવું નહીં। આથી 7 × 5 = 35 અને 35માંથી 35 બાદ કરતાં 0 શેષ વધી અને ભાગફળમાં મળ્યા 15, એટલે કે 15 ટુકડા થાય। આમ આ 105 મીટર લાંબી દોરીમાંથી 7 મીટરનો એક એવા કુલ 15 ટુકડા થાય, જે આ પ્રશ્નનો જવાબ થયો। પ્રશ્ન 2, 375 સંતરાને 5 પેટીઓમાં સરખે ભાગે મૂકવામાં આવે તો દરેક પેટીમાં કેટલા સંતરા આવે? જુઓ, 5 પેટીઓમાં સરખે ભાગે મૂકવા, જ્યારે કોઈ વસ્તુ કે જથ્થાના સરખા ભાગ કરવાના હોય ત્યારે આપણે તે સંખ્યા વડે કે જેટલા ભાગ કરવાના હોય તે સંખ્યા વડે ભાગાકાર કરીએ છીએ। અહીં 5 પેટીઓમાં સરખે ભાગે એટલે કે એક સરખા 5 ભાગ થયા। આથી કુલ સંખ્યા 375ને 5 વડે ભાગવા, અથવા ત્રિરાશિ મુજબ 5 પેટીઓમાં 375 સંતરા તો 1 પેટીમાં કેટલા? ત્રિરાશિ મુજબ આ બંને સંખ્યાનો ગુણાકાર અને છેદમાં 5। કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર એટલે તેની તે જ સંખ્યા મળે। આથી મળ્યા 375 ના છેદમાં 5। આ અપૂર્ણાંક તે ભાગાકાર સૂચવે છે કે 375 ભાગ્યા 5। હવે આ ભાગાકાર કરવા 3 નાના છે 5 કરતા, આથી અહીં 2 અંક લઈશું એટલે સંખ્યા મળી 37। આથી 5નો ઘડિયો બોલવો પણ 37થી ટપવું નહીં। આથી 5 × 7 = 35 અને 37માંથી 35 બાદ કરતા 2 વધે, બાકી રહેતો અંક 5 નીચે લાવતા સંખ્યા મળી 25। ફરી 5નો ઘડિયો બોલવો પણ 25થી ટપવું નહીં, તો 55 × 25 અને 25માંથી 25 બાદ કરતા શેષ વધી 0, જ્યારે ભાગફળમાં મળ્યા 75, એટલે કે જવાબ થયો 75 સંતરા। આમ 375 સંતરાને જો 5 પેટીઓમાં સરખે ભાગે મૂકવામાં આવે તો દરેક પેટીમાં 75 સંતરા આવે। પ્રશ્ન 3, 375 દિવસોના કેટલા પખવાડિયા થાય? અહીં 1 પખવાડિયું એટલે 15 દિવસ। આમ 15 દિવસ એટલે 1 પખવાડિયું, તો આ 375 દિવસ એટલે કેટલા પખવાડિયા? બાળકો, અહીં ત્રિરાશિ બનાવતી વખતે ખાસ કાળજી રાખવી કે ઉપર અને નીચેની સંખ્યાનો એકમ એક સમાન આવે। જેમ કે અહીં 15નો એકમ દિવસ અને 375 તે પણ દિવસ છે, તેમજ અહીં 1 પખવાડિયું અને મળતો જવાબ તે પણ પખવાડિયાની સંખ્યા દર્શાવશે। આમ અહીં પણ ઉપર નીચેની સંખ્યાનો એકમ એક સમાન। હવે ત્રિરાશિ મુજબ આ બંને સંખ્યાનો ગુણાકાર અને છેદમાં 15 અને 375 એકા 375। અહીં આ અપૂર્ણાંક તે ભાગાકાર સૂચવે છે, એટલે કે 375 ભાગ્યા 15। અહીં 3 નાના છે 15 કરતા, આથી 2 અંક લઈશું, આથી સંખ્યા બની 37। 15નો ઘડિયો બોલવો પણ 37થી ટપવું નહીં। આમ 15 × 2 = 30 અને 37માંથી 30 બાદ કરતા 7 વધે, બાકી રહેતો અંક 5 તે નીચે ઉતારતા અહીં થયા 75। ફરી 15નો ઘડિયો બોલવો, 75થી ટપવું નહીં। આથી 15 × 5 = 75 અને 75માંથી 75 બાદ કરતા શેષ વધી 0 અને ભાગફળમાં મળ્યા 25, એટલે કે 25 પખવાડિયા થાય, જે આ પ્રશ્નનો જવાબ થયો। પ્રશ્ન 4, 684 ચોકલેટ 12 કોથળીઓમાં સરખી સંખ્યામાં ભરવી હોય તો દરેક કોથળીમાં કેટલી ચોકલેટ ભરી શકાય? જુઓ, અહીં 12 કોથળીઓમાં સરખી સંખ્યામાં ચોકલેટ ભરવાની, એટલે કે આ ચોકલેટના એક સમાન 12 ભાગ કરવા, 12 ભાગ કરવા, આથી આ સંખ્યાનો 12 વડે ભાગાકાર, અથવા ત્રિરાશિ મુજબ 12 કોથળી = 684 ચોકલેટ, તો 1 કોથળી = કેટલા? અહીં આ બંને સંખ્યાનો ગુણાકાર અને છેદમાં 12 અને 684 એકા 684। આમ જવાબ મળ્યો 684 ના છેદમાં 12। આ અપૂર્ણાંક તે ભાગાકાર સૂચવે છે, એટલે કે 684 ભાગ્યા 12। આ ભાગાકાર કરવા પ્રથમ અંક 6 તે નાના છે 12 કરતા, આથી 2 અંક લઈશું,
અને એથી સંખ્યા બની 68. આમ આ ભાગાકાર કરવા 12નો ઘડિયો બોલવો, પણ 68થી ટપવું નહીં. આમ 12 50 60, અને 68માંથી 60 બાદ કરતાં 8 વધે. હવે બાકી રહેતો અંક 4 નીચે ઉતારતા અહીં સંખ્યા બની 84, એટલે કે 12નો ઘડિયો બોલવો પણ 84થી ટપવું નહીં. તો 12 70 84, અને 84માંથી 84 બાદ કરતાં શેષ વધી 0, જ્યારે ભાગફળમાં મળ્યા 57, એટલે કે 57 ચોકલેટ ભરી શકાય. આમ જો 684 ચોકલેટને 12 કોથળીઓમાં સરખી સંખ્યામાં ભરવી હોય તો દરેક કોથળીમાં 57 ચોકલેટ ભરી શકાય. પ્રશ્ન 5. મનોજે 10 ડઝન મોસંબીના રૂપિયા 600 આપ્યા તો તેને એક મોસંબી કેટલા રૂપિયામાં પડી? જુઓ, અહીં 1 ડઝન એટલે 12 નંગ. અહીં મનોજે 10 ડઝન મોસંબીના 600 રૂપિયા આપ્યા. આથી કહી શકાય કે 600 રૂપિયા તે 10 ડઝન મોસંબીના. પણ અહીં 10 ડઝન એટલે કેટલી મોસંબી? તો 1 ડઝન એટલે 12 નંગ, તો 10 ડઝન એટલે 120 નંગ મોસંબી. અહીં 10 વખત 12 એટલે કે 12નો 10 સાથે ગુણાકાર, 12 એકુ 12 અને અંતે 10નું 1 શૂન્ય, આમ થયા 120 નંગ મોસંબી. આમ 600 રૂપિયા તે 120 નંગ મોસંબીના થયા. તો આપણે અહીં 1 મોસંબીની કિંમત શોધવાની છે. આથી ત્રિરાશી બને કે 120 નંગ મોસંબીના 600 રૂપિયા, તો 1 નંગ મોસંબીના કેટલા? હવે ત્રિરાશી મુજબ આ બંને સંખ્યાનો ગુણાકાર અને છેદમાં 120, અને 600 એકા 600, આમ થયા 600ના છેદમાં 120. બાળકો, તમને યાદ છે આગળના એક વિડીયોમાં મેં વાત કરી હતી અતિ સંક્ષિપ્ત રૂપ વિશે, છેદ ઉડાડવા વિશે, જેમાં આપણે શરૂમાં એક શીખ્યા કે એકમના સ્થાનમાં રહેલો અંક 0, માત્ર એક જ અંક 0 તે આપણે ઉડાડી શકીએ છીએ. જેમ કે અહીં અંશમાં એકમના સ્થાનમાં અંક 0 અને છેદમાં રહેલી સંખ્યામાં પણ એકમના સ્થાનમાં રહેલો અંક 0 આપણે ઉડાડી શકીએ છીએ. જો આપણે અહીં આ મુજબ છેદ ન ઉડાડીએ તો 600ને 120 વડે ભાગવાના રહે. આ 120 વડે ભાગાકાર તે ખૂબ મોટી સંખ્યા હોવાથી ભાગાકાર જટિલ પણ બની શકે. આમ આવી મોટી સંખ્યાઓને પ્રથમ નાનું એટલે કે સંક્ષિપ્ત રૂપ આપીને ત્યારબાદ વધતી સંખ્યાનો ભાગાકાર કરવો સહેલો પડે છે. આ અતિ સંક્ષિપ્ત રૂપ વિશે આપણે આગળના ધોરણમાં વધુ અભ્યાસ કરવાના જ છીએ, પણ અત્યારે આ સમજો કે એકમાત્ર 0 જ એવો અંક છે જે ઉડી શકે, તે પણ એકમના સ્થાનમાં રહેલો 0 જ ઉડી શકે. જો 0 કોઈ સંખ્યાના વચ્ચેના સ્થાનમાં હોય તો તે આપણે આ મુજબ ઉડાડી શકીએ નહીં. માત્ર એકમના સ્થાનમાં રહેલો 0 જ ઉડાડી શકાય, અને તે એકમાત્ર સંખ્યા 0 જ. હવે અહીં બાકી રહી સંખ્યામાં અંશમાં 60 અને છેદમાં 12, એટલે કે 60ને 12 વડે ભાગવા. તેમજ આ ભાગાકારનો જવાબ આપણે મૌખિક રૂપે પણ જાણીએ છીએ, જેમ કે 12 50 60, એટલે કે 60ને 12 વડે ભાગતા જવાબ 5 મળે. આથી જવાબ થયો ₹5, એટલે કે મનોજભાઈને એક મોસંબી 5 રૂપિયામાં પડી, જે આ પ્રશ્નનો જવાબ થયો. બાળકો, અહીં આ ચેપ્ટર 11 પૂર્ણ થયું. આગળના ચેપ્ટરના પ્રશ્નોનું સોલ્યુશન્સ નેક્સ્ટ વિડીયોમાં આપીશ, જે જરૂરથી જુઓ. તેમજ જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો તે પ્રથમ ચોક્કસ કરો. તેમજ વિડીયોમાં નીચે લાઇક બટન દબાવવાનું પણ ભૂલશો નહીં. થેન્ક યુ.